આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીએ. એટલા માટે ઋતુ ઋતુએ આપણે એક એવી વાનગી બનાવતા હતા કે જે આખું વર્ષ આપણે સેવન કરીએ અને આપણે ક્યારેય બીમાર પડીએ નહીં. આવી જ એક વાનગી ચૈત્ર મહિના દરમિયાન આપણે બનાવતા હતા, પરંતુ કાળાંતરે ધીરે ધીરે આ પરંપરા બિલકુલ લુપ્ત થઈ ગઈ અને એના કારણે અનેક બીમારીની ચપેટમાં આપણે આવ્યા. એ પરંપરા એટલે ચૈત્ર મહિનાની અંદર મધનું ગુલકન બનાવવાની પરંપરા. તો કેવી રીતે બનાવવું, એના કેટલા સારા બેનિફિટ છે, તેની વિસ્તારથી વાત આજના વિડીયોમાં આપણે કરીશું. ઘણી વખતે આપણે હોટલમાં જમવા જઈએ, પછી પાન ઓર્ડર કરીને પાન ખાઈએ, 25-25, 30-30 રૂપિયાનું એક એક પાન આપણે ખાઈએ અને આપણને આનંદ આપે. આ જ પાન આપણે ઘરે બનાવી શકતા હતા, પરંતુ વૈભવ વધ્યો અને આવી પરંપરાઓ ધીરે ધીરે લુપ્ત થવા લાગી. આ પાન ખાવાની પરંપરા અને ખાસ કરીને ગુલકનવાળું પાન ખાવાની પરંપરા એટલા માટે આપણને આપેલી હતી કારણ કે આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહીએ. ચૈત્ર મહિનાની જેવી શરૂઆત થાય એટલે વાતાવરણની અંદર ધીરે ધીરે ભેજનું પ્રમાણ ઘટવા લાગે, ઠંડી વિદાય લે અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય. ચૈત્ર મહિનો એ બે ઋતુઓને જોડતો સમય છે. શિયાળો વિદાય લઈ રહ્યો હોય અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય. શિયાળાની પૂર્ણતાનો સમય એટલે ચૈત્ર મહિનો અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતનો સમય એટલે ચૈત્ર મહિનો. એટલા માટે આપણા આરોગ્યની અંદર, આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર ચૈત્ર મહિનાની અંદર ઘણા બધા સૂચનો આપવામાં આવ્યા છે. ચૈત્ર મહિનાની અંદર ઘણા બધા એવી વાનગીઓ સેવન કરવાનું આવ્યું છે. ચૈત્ર મહિનાની અંદર ઘણી એવા નિયમો આપણને સૂચવવામાં આવ્યા છે કે જેનું જો આપણે પાલન કરીએ તો આપણે લાંબા સમય સુધી નિરોગી રહીએ. તો પ્રત્યેક ગૃહિણીઓને વિનંતી કે આ વિડીયો વિસ્તારથી જોવે, લોકોને શેર કરે અને પ્રત્યેક ગૃહિણી આ ચૈત્ર મહિનાના 30 દિવસ ધ્યાન રાખીને ઘરે જ જો ગુલકન બનાવશે, મધનું ગુલકન બનાવશે, તો આખું વર્ષ આપણો પરિવાર નિરોગી અને સ્વસ્થ રહી શકશે. તો પહેલે વાત કરીએ કે મધનું ગુલકન કેવી રીતે બનાવવું જેથી કરીને આપણે સરળતાથી તે ઘરે જ નિર્માણ કરી શકીએ. દેશી ગુલાબની પાંદડી લેવાની છે 1 કિલો. દેશી ગુલાબની પાંદડી, ગુલાબમાં પણ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે બજારની અંદર હવે કશ્મીરી ગુલાબ આવી ગયા છે, ચાઇનીઝ ગુલાબ આવી ગયા છે, પરંતુ મેડિસિન પ્રોપર્ટી જે છે, શરીરની અંદર રોગ પ્રતિરોધક શક્તિ વધારવાના જે ગુણ છે, વાત પિત્ત અને કફ ત્રણે દોષોને શાંત રાખવાની જે ક્ષમતા છે એ દેશી ગુલાબમાં છે, બીજા કોઈ ગુલાબમાં નથી. એ પાંદડીને સારી રીતે મસળી નાખવાની છે, ક્રશ કરી નાખવાની છે. એમાં તમે મિક્સરનો સહારો પણ લઈ શકો, પરંતુ એમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી. તો 1 કિલો તમે દેશી ગુલાબની પાંદડી લીધી અને હાથેથી ક્રશ કરી શકો, મિક્સરમાં ક્રશ કરી શકો. એ સારી રીતે ક્રશ થઈ જાય પછી એની અંદર એનાથી બમણું મધ નાખવાનું છે. 1 કિલો તમે દેશી ગુલાબની પાંદડી લીધી કે એને બિલકુલ ક્રશ કરી નાખી, પછી એની અંદર 2 કિલો તમે મધ નાખવાનું છે. મધ નાખ્યા પછી એને ફરીથી હાથેથી ખૂબ મસળવાનું છે અને સારી રીતે બિલકુલ એક રસ થઈ જાય. મધ અને ગુલકન, મધ અને ગુલાબની પાંદડી બિલકુલ એક રસ થઈ જાય પછી એને એક તપેલામાં નાખીને એના ઉપર કોઈ પતલું કોટનનું કપડું, સાડીનું કપડું બાંધીને એને તમારે મૂકી દેવાનું છે, જેને આપણે તડકા છાયાનું અથાણું પણ કહેતા હતા, જે આપણે ગ્રીષ્મ ઋતુમાં બનાવીએ છીએ. એ જ પદ્ધતિથી આપણે ચૈત્ર મહિનામાં દેશી ગુલાબનું ગુલકન મધમાં બનાવવાનું છે. તો જ્યારે તમે એને દેશી સારી રીતે મસળો છો, મધ નાખો છો, એને આખો દિવસ તાપમાં રહેવા દો છો, રાત્રે ફરી એને પાછું અંદર લઈ લો છો અને 30 દિવસની આ પરંપરા ચૈત્ર મહિનામાં જો આપણે પાલન કરીશું તો જેવી ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય 30 દિવસ પછી તમારા હાથની અંદર ખૂબ મેડિસિન પ્રોપર્ટીવાળું ગુલકન નિર્માણ થઈ ચૂક્યું હશે. ધ્યાન આમાં એક રાખવાનું છે કે દર 2 કે 3 દિવસે એને સારી રીતે ચમચાથી કે હાથેથી હલાવી દેવાનું છે અને પછી એને કપડું બાંધી દેવાનું છે. તમે જ્યાં કંઈ પણ મૂકો ત્યાં કીડી મકોડાના ઉપદ્રવ ના આવે એની સુરક્ષા રૂપે તમે મીઠું મૂકી શકો, ચોક પાવડર મૂકી શકો, કીડીને મકોડાથી જીવજંતુથી બચાવવા માટેના પાવડર જે આવતા હોય છે એ પણ મૂકી શકો. આ ગુલકર જે રેડી થઈ ગયું છે તેમાં 5-7 પ્રકારના મસાલા નાખવાનો છે, એની પણ આપણે નોંધ લઈ લઈએ. તેની અંદર નાખવાનો છે 20-25 ગ્રામ એલચી દાણાનો બારીક પાવડર, એની અંદર નાખવાનું છે 10 ગ્રામ લવિંગનો પાવડર, 10 ગ્રામ તમાલપત્રના પાનનો પાવડર, 5 ગ્રામ જાયફળનો પાવડર, 10 ગ્રામ જામંત્રીનો પાવડર. ફરીથી નોંધી લઈએ, 20 ગ્રામ એલચી દાણાનો પાવડર, 10 ગ્રામ લવિંગનો પાવડર, 10 ગ્રામ તમાલપત્રના પાનનો પાવડર, 5 ગ્રામ જાયફળનો પાવડર અને 10 ગ્રામ જાવંત્રીનો પાવડર. આ 5-7 મસાલા જ્યારે આપણે એને એમાં મિક્સ કરી દઈએ છીએ ત્યારે એ ખૂબ સારી એની સુગંધ આવશે અને ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને આ ગુલકન આખું વરસ ખરાબ નહીં થાય. જો તમે ઈચ્છતા હોય કે તમારી જઠરાગ્નિ મજબૂત રહે અને મજબૂત જઠરાગ્નિ એ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે,
લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો તમારી જઠરાગ્નિ પાચન શક્તિ ખૂબ પ્રકારે મજબૂત હોવી જોઈએ. આપણા શરીરની અંદર 13 પ્રકારના અગ્નિ હોય છે, તેમાંથી સૌથી મહત્વનો અગ્નિ જે છે એ જઠરાગ્નિ છે. એ સારી રીતે મજબૂત રહે, લીધેલું ભોજન સારી રીતે પચી શકે, એટલા માટે આપણા દેશમાં પાન ખાવાની પરંપરા હતી. પરંતુ કાળાંતરે એમાં દૂષણો ઘૂસ્યા, પાનની અંદર ન નાખવા જેવી તમાકુ જેવી ઘાતક વસ્તુ આપણે નાખવા લાગ્યા. એના કારણે આ શ્રેષ્ઠ પરંપરામાં દૂષણ ઘૂસીને આપણે એને ખરાબ કરી નાખી. કારણ કે આપણા તો ધર્મોમાં પણ ભગવાનને પણ પાનના બીડા ભોગવાની પરંપરા હતી. આજે પણ વૈષ્ણવ સંપ્રદાયની અંદર પ્રત્યેક ગૃહિણી પ્રત્યેક ઘરની અંદર તે લોકો ભગવાનને પાનના બીડા ધરે છે. તો આવી રીતે જ્યારે ગુલકંદ બનાવો છો ત્યારે એને પાનમાં નાખીને આનું સેવન કરવું જોઈએ. મુશ્કેલથી 50 પૈસાનું 1 રૂપિયાનું પાન, કપૂરી પાન જેને કહેવામાં આવે છે, એ બજારમાં મળતું હોય છે, એની અંદર ગુલકંદ નાખીને તેનું સેવન કરવામાં આવે તો પાચન શક્તિ એ ખૂબ સારી રીતે મજબૂત થતું હોય છે. તો જે કોઈ લોકો પિત્ત પ્રધાન છે, જે કોઈ લોકોની તાસીર ગરમ છે અને ગ્રીષ્મ ઋતુ ચાલતી હોય, તો તમે પાન વગર પણ ગુલકંદનું સેવન કરી શકો. કારણ કે પાનની તાસીર ગરમ છે, તો જે કોઈ લોકો પિત્ત નેચરના નથી, જે લોકો વાયુ નેચરના છે, જે લોકોના શરીર અંદર ખૂબ કફ બને છે ખાસ કરીને બાળકો માટે, આવી રીતે જ્યારે તમે પાનમાં એને ગુલકંદ નાખીને ખવડાવો છો ત્યારે એને સ્વાદિષ્ટ પણ લાગશે, કફની બીમારીમાંથી બચાવશે, સાંધાના રોગની બીમારીમાંથી પણ બચાવશે. આટલા માટે આપણા ઋષિમુનિઓ પરંપરા આપણને આપીને ગયા છે. ફિલ્મની અંદર પશ્ચિમ બંગાળનું કોઈ પણ કેરેક્ટર જોજો, તે પાન ખાતું હશે. પશ્ચિમ બંગાળની અંદર ખૂબ ભેજવાળું વાતાવરણ હોય છે, સનલાઇટ ખૂબ ઓછી આવતી હોય છે, તો વિટામિન ડી એ લોકોને ઓછું મળે અને એના કારણે કેલ્શિયમની ઉણપ શરીરમાં સર્જાય. તો એનાથી બચવું હોય એના માટે એ લોકોએ એક પરંપરા જાળવી રાખી, એટલે પાન ખાવાની પરંપરા. અને આજે પણ જો સર્વે કરવામાં આવે, ગુજરાતમાં જેટલા સાંધાના રોગીના પેશન્ટ છે, ગુજરાતમાં જેટલા કેલ્શિયમની ઉણપના પેશન્ટ છે, તેની કરતાં ઓછા પેશન્ટો આપણને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. કારણ કે આ પાન ખાવાની પરંપરા, ગુલકંદ નાખીને પાન ખાવાની પરંપરા આજે પણ એ લોકોએ જાળવી રાખી છે. શિયાળા દરમિયાન આપણે ખૂબ ન્યુટ્રિશનવાળી વસ્તુ આપણા પરિવાર માટે બનાવતું હોય છે, બનાવીએ. આપણે અળદિયા બનાવીએ, મેથી પાક બનાવીએ, ખજૂર પાક બનાવીએ, આ પ્રત્યેક વસ્તુની અંદર ખૂબ સારી ન્યુટ્રિશન વેલ્યુ છે. પરંતુ એ પચી શકશે તો જ આપણને બેનિફિટ મળી શકશે. તો પ્રત્યેક માતાઓને વિનંતી કે આવતા શિયાળામાં જો તમે ઈચ્છતા હોય કે તમારા પરિવારને અળદિયાના ગુણ, ખજૂર પાકના ગુણ, મેથી પાકના ગુણ આ તમામ સારી રીતે મળે, તો આ ચૈત્ર મહિના દરમિયાન પ્રત્યેક ગૃહિણીએ પોતાના ઘરમાં દેશી ગુલાબનું ગુલકંદ અચૂક બનાવવું જોઈએ. કારણ કે એની અંદર લીધેલા ભોજનને સારી રીતે પચાવવાના તમામ ગુણો એની અંદર છે. ગ્રીષ્મ ઋતુની જો વાત કરીએ તો ગ્રીષ્મ ઋતુમાં શું હોય કે ખૂબ વધારે ગરમી થતી હોય, જે લોકો ઓલરેડી પિત્ત પ્રધાન હોય એવા લોકોને ખૂબ સ્વેટિંગ વગેરે થતું હોય, પિત્ત સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય, ખૂબ એસિડિટી થતી હોય, ચામડીની રોગથી સમસ્યાઓ ખૂબ સતાવતી હોય, આ બધી વસ્તુ ગ્રીષ્મ ઋતુમાં વધારે વધતી હોય, તો આવી ગરમી રોગ સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો આ ગુલકંદ સ્વભાવે ઠંડુ છે. તુરા ગુણવાળા ગુલાબ, તુરા ગુણવાળું મધ ગ્રીષ્મ ઋતુમાં આપણે ખાઈએ છીએ ત્યારે એ પિત્તને શાંત કરે છે. તો ગરમી સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે, યુરિક એસિડની સમસ્યાઓ છે, પિમ્પલ્સ ખૂબ થતા હોય, ચામડીની સમસ્યાઓ છે, સોરાયસિસથી બચવું હોય, દાદરથી બચવું હોય, મોઢાની અંદર ચાંદા પડતા હોય, પેટમાં ચાંદા પડતા હોય, અલ્સર જેવી સમસ્યાઓથી બચવું હોય જે ગ્રીષ્મ ઋતુમાં ખૂબ વધતી હોય, આવી સમસ્યાઓથી બચવું હોય તો ગ્રીષ્મ ઋતુમાં ચૈત્ર મહિનામાં બનાવેલું ગુલકંદનું સેવન જરૂર કરવું જોઈએ. ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસામાં શું હોય કે ચોમાસાની અંદર આપણી પાચન શક્તિ ખૂબ મંદ થતી હોય. આખું વર્ષ દરમિયાન આપણે જેટલા ઉપવાસ કરીએ છીએ, મોટાભાગના ઉપવાસ આપણે ચોમાસામાં એટલા માટે કરીએ છીએ કારણ કે ચોમાસાની અંદર આપણી પાચન શક્તિ ખૂબ મંદ થઈ જતી હોય. એવા સમય દરમિયાન લીધેલું ભોજન સારી રીતે ન પચી શકે તો અનેક રોગ સર્જે, અને એમાં મોટાભાગના રોગ વાયુના રોગો હોય, પેટના રોગો હોય. આવું ના થાય એટલા માટે ચૈત્ર મહિનામાં દેશી ગુલાબ અને મધનું ગુલકંદ બનાવવાનું છે અને ચોમાસામાં પણ એનું સેવન કરવાનું છે. તેવી જ રીતે બાળકો, યુવાનો અને વૃદ્ધોની વાત કરીએ, જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરના નાના નાના બાળકોને શરદી, ઉધરસ, કફરોગ જેવી સમસ્યાઓ ન સતાવે તો એમને પણ આ ગુલકંદનું સેવન જરૂર કરાવવું જોઈએ. કારણ કે ગુલાબ સ્વભાવે ઠંડા છે, પરંતુ સ્વાદે તુરા છે, એ કફનો નાશ કરે છે, અને મધ જે છે એ ઓલરેડી કફને દૂર કરે છે, આપણે બધા જાણીએ છીએ. તો બાળકોને એનું સેવન જરૂર કરાવવું જોઈએ. તમારા ઘરમાં જે કોઈ લોકો યુવાન છે, જે કોઈ લોકોની ઉંમર 15 વર્ષથી લઈને 45 વર્ષના છે, આવા તમામ લોકોએ આ ગુલકંદનું સેવન એટલા માટે કરવું જોઈએ કારણ કે એ સમય દરમિયાન જે કોઈ લોકો યુવાન હોય એના શરીરની અંદર પિત્ત દોષ વધતો હોય, ગરમી સંબંધિત સમસ્યાઓ થતી હોય, ખૂબ પિમ્પલ્સ વગેરે થતા હોય, એનાથી બચવું હોય તો તેવા લોકોએ આ ગુલકંદનું સેવન જરૂર કરવું જોઈએ. ઘરમાં જે કોઈ વડીલો છે, મોટી ઉંમરના લોકોને શું થતું હોય કે લીધેલું ભોજન પચતું ન હોય, કબજિયાત જેવી સમસ્યા થતું હોય, ખૂબ ઓડકાર આવતું હોય, ગેસ જેવી સમસ્યાઓ ખૂબ સતાવતી હોય, સાથે સાથે ઇન્સોમિયા એટલે કે સારી ઊંઘ ના આવી, આ એક કોમન પ્રશ્ન પ્રત્યેક વડીલોને સતાવતો હોય છે. મધની અંદર જે ગુણ છે,
ગુલાબની પાંખડીની અંદર જે ગુણ છે એ કષાય ગુણ જે છે એ આપણા શરીરની અંદર એક નેચરલી હોર્મોન્સ બનાવવામાં આપણને મદદ કરે છે, જેનું નામ ડોપામાઇન છે. અને ડોપામાઇન શરીરની અંદર સારી રીતે બને ત્યારે વ્યક્તિને સારી ઊંઘ લાવવામાં એ ખૂબ મદદગાર સાબિત થાય છે. એટલા માટે બાળકો, યુવાનો, વૃદ્ધો, પ્રત્યેક વ્યક્તિ એક વસ્તુ કોમન જરૂર ખાવી જોઈએ, એ ગુલકંદ. જેનો બનાવવાનો સૌથી સારો સમય એ ચૈત્ર મહિનો છે, તો ચૈત્ર મહિનામાં પ્રત્યેક ગૃહિણીએ ગુલકંદ જરૂર બનાવવું જોઈએ. જે કોઈ માતા બહેનોને સફેદ પાણીની સમસ્યા સતાવતી હોય, જે કોઈ માતા બહેનોને એક્સિસ બ્લીડિંગ માસિક સમય દરમિયાન થતું હોય, એવી માતા બહેનો માટે આ ગુલકંદ વરદાનરૂપ છે. જે કોઈ માતા બહેનો ગર્ભિણી છે, પહેલા મહિનાથી લઈને નવમા મહિના સુધી જો તમે ઈચ્છતા હોય કે તમારા શરીરની અંદર એક એવું ટોનિક જે તમારા બાળકને નિરોગી રાખે, તમારા શરીરમાં નિરોગીતા જાળવી રાખે, તમારા શરીરને ફ્લેક્સિબલ બનાવે, તમારું બાળક નિરોગીને સ્વસ્થ રીતે આ ધરતી ઉપર અવતરી શકે, તો આવી રીતે બનાવેલું ગુલકંદ આપણે જરૂર ખાવું જોઈએ. ભારતની અંદર દર 10 માંથી 7 મહિલાની અંદર હિમોગ્લોબિન આયરનની ઉણપ છે, તો આવી રીતે જ્યારે ગુલકંદનું સેવન કરીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર પ્રાકૃતિક રીતે જ નેચરલી હિમોગ્લોબિન બનાવવામાં, આયરનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આપણે જ્યારે ગુલકંદ બનાવવાના છે ત્યારે એ મધમાં ગુલકંદ બનાવવાના છે. બજારમાં જે કંઈ ગુલકંદ વેચાય છે એ 100% ખાંડથી જ બનેલા હોય છે. ખાંડની અંદર એનિમલ ચારકોલ, સલ્ફર ડાયોક્સાઇડ, ફોર્મેલિન જેવા ઘાતક રસાયણો નાખીને જ્યારે એ ગુલકંદ બનાવવામાં આવે છે ત્યારે ખાંડની અંદર રહેલા તમામ રસાયણો ગુલકંદના માધ્યમથી આપણા શરીરની અંદર જાય છે અને આપણા શરીરને ભયાનક રોગચાળા તરફ એ ધકેલી જાય છે. સેકન્ડ વસ્તુ, તમે જ્યારે ગુલકંદ લો છો ત્યારે તમે એને 30 દિવસ સુધી તડકા છાયાની પ્રોસેસમાંથી એને પસાર કરશો. ગુલાબની અંદર જે કંઈ ભેજ છે એ સૂરજના તાપથી ઉડી જાય છે અને બિલકુલ એમાં ભેજ નહીં રહે. પછી આપણે 30 દિવસ પછી એનું સેવન કરવાનું છે. આવી લાંબી પ્રોસેસ કોઈ મોટા મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ કરતા હોતા નથી. ત્રીજી વસ્તુ, એ ગુલકંદ આપણને સ્વાદે અને સુગંધે સારું લાગે એટલે એની અંદર મોટા પ્રમાણમાં એસેન્સ પણ વપરાતા હોય છે. તો આવી રીતે બજારનું ગુલકંદ લેવાનો આગ્રહ ક્યારેય પણ ના રાખીએ. આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરીએ. કારણ એ છે કે આ પરંપરા લુપ્ત ના થઈ જાય, આ પરંપરા આપણે જાળવી રાખીશું તો તમારો અને આપણો પરિવાર, સંપૂર્ણ સમાજ નિરોગી અને સ્વસ્થ જીવી શકીશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.